સુરતના કામરેજમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો. 17 અલગ અલગ વિભાગ દ્વારા લાખોની રકમ ફાળવી જિલ્લાના 9 તાલુકાના 23,897 લાભાર્થીઓને લાભ મળ્યો. સુરતના કામરેજ તાલુકાના દાદા ભગવાન મંદિર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં સુરત જિલ્લાના 9 તાલુકામાંથી 23,897 જેટલા લાભાર્થીઓને રાજ્યના અલગ અલગ 17 વિભાગો દ્વારા લાખોની રકમ ફાળવી લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગરીબ કલ્યાણ મેળો લાભાર્થી માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. આ ગરીબ કલ્યાણ મેળા દ્વારા રાજ્યના લોકોને રોજગાર મળી રહે એ હેતુ સાથે આ યોજના શરૂ કરાઈ હતી. આ ગરીબ કલ્યાણ મેળામાં કૃષિ ઉર્જા મંત્રી મુકેશ પટેલ, માજી કેબિનેટ મંત્રી અને હાલના બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમાર, મહુવા ધારાસભ્ય મોહન ઢોળિયા, 84 ધારાસભ્ય જંખનાબેન પટેલ, વીડી ઝાલાવાડિયા સહિત મોટી સંખ્યામાં સ્થાનિક અને ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. નમસ્કાર. સમગ્ર ગુજરાતની અંદર 24, 25 અને 26 ગરીબ કલ્યાણનું આયોજન થઈ રહ્યું છે. એ ભાગરૂપે આજે 25 તારીખે કામરેજ ખાતે ગરીબ કલ્યાણ મેળાના આયોજનની અંદર લગભગ 500થી વધુ લાભાર્થીઓ આજે લાભ લીધો છે અને લગભગ 5 કરોડથી વધુ રકમની સહાય આ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળાથી જે લોકોને પહેલાં જોઈને વચ્ચેથી આવતા એ વચેટિયાને દૂર કરીને આપણા જે તત્કાલ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાને જે આ ગરીબ કલ્યાણ મેળો જે ચાલુ કર્યો છે ત્યાંથી કોઈ લાભાર્થી વંચિત ના રહી જાય એના માટેનો આ ગરીબ કલ્યાણ મેળો થઈ રહ્યો છે. અને સાથે સાથે લાભાર્થી બેવરાઈ ના જાય એટલે સીધા એને આધાર કાર્ડ સાથે લિંક કરીને લાભાર્થીને એક જ લાભ મળે એના માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. અને આ ગરીબ કલ્યાણ મેળાની અંદર આજે દરેક લોકો જે સાધન સામગ્રી મળે છે એટલે સારી રીતે રોજી રોટી મેળવી શકે. બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.